પડોશમાં અશાંતિનો માહોલ. પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો કરાયો, જાપાની લોકો ટાર્ગેટ પર. પાકિસ્તાનમાં અશાંતિનો માહોલ દિન પ્રતિદિન વધી રહ્યો છે. પહેલા ચીનના એન્જિનિયરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા, હવે જાપાનના લોકોને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવી રહ્યો છે. કરાચીના લાધી વિસ્તારમાં શુક્રવારે સવારે 6:50 બાઇક પર આવેલા બે આત્મઘાતી હુમલાખોરોએ જાપાનના નાગરિકોના વાહનને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં એક આત્મઘાતી હુમલાખોર ફૂંકાયો હતો, જ્યારે બીજા આત્મઘાતી હુમલાખોરને પોલીસે ઠાર કરી દીધો હતો. ઠાર કરવામાં આવેલા આતંકવાદી પાસે 6 હેન્ડ ગ્રેનેડ સહિત અનેક ઘાતક હથિયાર હતા. આત્મઘાતી હુમલાખોરે 15 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તપાસમાં સામેલ અધિકારીએ કહ્યું હતું કે વાહનમાં મુસાફરી કરી રહેલા 5 જાપાની નાગરિકો સુરક્ષિત છે. જો કે તેમની સાથે રહેલા ખાનગી ગાર્ડનું મોત થયું હતું. આ હુમલામાં અન્ય 2 નાગરિકો ઘાયલ થયા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે જાપાની નાગરિકો ક્લિફ્ટનના પોતાના ઘરેથી એક્સપોર્ટ પ્રોસેસિંગ યુનિટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.